नमस्कार विद्यार्थी मित्रों, गुप्तानी ग्रुप ट्यूशन और रेनेसा स्कूल वती हूँ आपनों स्वागत करूँ छूँ। मित्रों, आपणे आनी पहेला लेक्चर में कुलश्य आचार्य एटले कुळनी परंपरा नी अंदर आपणे जोयुं के चातक बाळ छे पोतानी कुळनी परंपरा जाळवी नथी, एटले के पोताने तरस लागी छे, पोतानी कुळनी परंपरानो भंग करी के तळावनुं पाणी पीवा माटे निकळी जाय छे। पण તે આગળ જતાં એક ઘરની છત ઉપર આરામ કરવા બેસે છે ત્યારે ત્યાં એક ખેડૂત પુત્ર હોય છે, તેના ઘરની પરિસ્થિતિ ખૂબ ખરાબ હોય છે, છતાંય તેણે પોતાના કુળની પરંપરા જાળવી રાખી છે। કેવી રીતે? તો કે રસ્તામાં એને ધનની પોટ, એટલે કે ધન ભરેલી થેલી મળે છે, પણ છતાંય એ એને લેતો નથી। કારણ કે એના કુળની પરંપરા છે કે બીજાના ધનને સ્પર્શ કરવો નહીં। તો અહીંયા આ ખેડૂત પુત્ર છે તે પોતાના કુળની પરંપરા જાળવે છે અને ધનનો ત્યાગ કરે છે। આ બધી જ વાત ચાતક બાળ છે એ સાંભળે છે, બરાબર? આપણે અહીં સુધી જોયું હતું, હવે આપણે આગળ આ ગદ્યની ચર્ચા કરીએ। ચાતક શિશુ સર્વ શૃણોતી સહ વિચારયતી અહ મરણાસનસ્ય વૃદ્ધસ્ય તત્પુત્રસ્ય ચ સ્વકીયં કુલાચારં પાલયિતું કીદૃશી શ્રદ્ધા। અહં તો કુલ આચારં ન પાલયામિ, વયં મેઘજલમેવ પીબામ ઇતિ અસ્માકં કુલાચારઃ, તમહં ત્યક્તું પ્રવર્તે, એતદ અનુચિતમસ્તિ। શું કહે છે હવે ચાતક બાળ આગળ? તો કે ચાતક શિશુ સર્વ શૃણોતી, ચાતકનું બચ્ચું બધું જ સાંભળે છે। શૃણોતી એટલે સાંભળવું, બરાબર? ચાતકનું બચ્ચું બધું સાંભળે છે। સહ વિચર્યતી, વિચર્યતી એટલે વિચારે છે, સહ એટલે તે વિચારે છે। અહો વાહ મરણાસન્નસ્ય વૃદ્ધસ્ય તત્પુત્રસ્ય ચ સ્વકીયં કુલાચારં પાલયિતું કીદૃશી શ્રદ્ધા। જો મરણાસન્નસ્ય એટલે મરણ પથારીએ પડેલા, વૃદ્ધસ્ય એટલે વૃદ્ધની અને તેના પુત્રની પોતાની કુળની પરંપરા, સ્વકીયમ એટલે પોતાની કુળની પરંપરા જાળવવાની કેવી શ્રદ્ધા। જો અહીંયા પાલયતું એટલે પાળવાનું પણ થાય અને જાળવવું પણ થાય, બરાબર છે? આપણે એને પાળી શકીએ પણ છીએ અને જાળવી શકીએ પણ છીએ, એટલે કહે છે કે પોતાના કુળની પરંપરાને જાળવાની કેવી શ્રદ્ધા। અહમ તો કુલ આચરમ ન પાલયામી, અહમ તો, હું તો, તું એટલે તો, હું તો કુળની પરંપરા જાળવતો નથી, હું તો કુળની પરંપરા જાળવતો નથી। વયમ મેઘ જલમેવ પીબામહ ઇતિ અસ્માકમ કુલાચાર, વયમ એટલે અમે વાદળાનું પાણી જ પીએ છીએ, એ અમારા કુળની રીતિ છે। અમે વાદળાનું જ પાણી પીએ છીએ, એ અમારા કુળની રીતિ છે। તમ અહમ ત્યક્તું પ્રવર્તે, તે હું ત્યજવા તૈયાર થયો છું। તમ અહમ, તે હું, ત્યક્તું એટલે તજવા, પ્રવર્તે એટલે તૈયાર થયો છું। એતદ અનુચિતમ અસ્તિ, આ અયોગ્ય છે। અનુચિતમ અસ્તિ, અનુચિતમ અસ્તિ, આ રીતે થાય, તે અયોગ્ય છે। ફરીથી આ પેરેગ્રાફનું ભાષાંતર હું બોલું છું, સાંભળજો। ચાતકનું બચ્ચું બધું સાંભળે છે, તે વિચારે છે, વાહ મરણ પથારીએ પડેલા વૃદ્ધની અને તેના પુત્રની પોતાની કુળની પરંપરા જાળવવાની કેવી શ્રદ્ધા। હું તો કુળની પરંપરા જાળવતો નથી, અમે વાદળાનું પાણી પીએ છીએ, એ અમારા કુળની રીતિ છે, તે હું ત્યજવા તૈયાર થયો છું, આ અયોગ્ય છે, બરાબર? હવે ત્યાર પછી સહ ચિંતયતી, તે વિચારે છે। જો ચિંતયતી એટલે વિચારવું, બરાબર છે? હવે અહીંયા શ્લોક આવ્યો છે, આપણે શ્લોકનું અન્વય જોઈ લઈએ, પહેલાં તો શ્લોક બોલીએ પછી એનો અન્વય જોઈએ। પશવઃ પક્ષિક્ષંશ્ચૈવ માનસ્ચ સદાશયા રક્ષંતિ સ્કુલાચારમ રક્ષામિ કુલાત્મનમ। હવે આપણે એનો અન્વય કરીએ। સદાશયાઃ પશવઃ પક્ષિણઃ ચ એવ માનવઃ ચ
स्वकुलाचारम रक्षति आत्मनः कुलम रक्षामि। अनुष्टुप छंदनी अंदर आ रचायेलो छे, बराबर छे। हवे अमुक शब्दों छे एनु भाषांतर तमने, लेकिन हूँ अर्थ तमने स्पष्ट करी दऊं छूं। सदाशयः, सदाशयः एटले तो कि सारा आशयवाळा। पशवः, पशुओ। पक्षिणः, पक्षीओ। स्वकुल, पोताना कुळनी परंपराने। रक्षन्ति, रक्षे छे। आत्मनम कुलम, पोतानु कुळ। रक्षामि, रक्षू छू, बराबर छे। हवे ए श्लोकनुं भाषांतर कई रीते छे, तो कि सारा आशयवाळा पशुओ, पक्षीओ अने मनुष्यो पोताना कुळनी परंपरा जाळवे छे। हूँ पण मारू कुळ रक्षीश, हूँ पण मारा कुळनी परंपरानुं रक्षण करीश। आम पण तमे लखी शको। फरीथी एक वार, सह विचिंतयति ते विचारे छे, सारा आशयवाळा पशुओ, पक्षीओ अने मनुष्यो पोताना कुळनी परंपरा जाळवे छे। हूँ पण मारा, એટલે કે હું પણ મારા કુળની પરંપરાનું રક્ષણ કરીશ, બરાબર છે। આ રીતે અશોકનું ભાષાંતર થાય છે અને આપણે એ રીતે લખવાનું રહેશે। ત્યારબાદ એવમ વિચયંતસ્ય સહ માતરમ પ્રત્યાગચ્છતિ સર્વવૃતાંત ચ કથયતિ। માતા સંતોષ અનુભવતી, શિશવે ચ આશીર્વાદમ દદાતિ। અલ્પે એવ કાલે મેઘવૃષ્ટિ ભવતી, મેઘજલમ પીતવા ચાતક શિશુ તૃષ્ણા સામ્યંતી। હવે તો શું થાય છે, એવમ વિચયંતિ સહ માતરમ પ્રત્યાગચ્છંતિ સર્વવૃતાંચ કથયતિ। એવમ એમ વિચયંતિ એટલે વિચારીને, માતરમ મા પાસે, પ્રત્યાગચ્છતિ પાછું આવે છે, એમ વિચારીને તે પોતાની મા પાસે પાછું ફરે છે અને બધી હકીકત કહે છે। વૃતાંત ચ કથયતિ, બધી જ હકીકત કહે છે। માતા સંતોષમ અનુભવતી, શિશવે ચ આશીર્વાદમ દદાતી। માતા સંતોષ અનુભવે છે અને બચ્ચાને આશીર્વાદ આપે છે। દદાતી એટલે આપવું। અલ્પે એવ કાલે મેઘવૃષ્ટિ ભવતી, થોડા સમયમાં વરસાદ થાય છે। મેઘજલમ પીતવા ચાતક શિશુ તૃષા સામ્યંતી, વાદળનું પાણી પીને ચાતકના બચ્ચાની તરસ શાંત થાય છે। તૃષા સામ્યંતી એટલે તરસ શાંત થવી। તો ફરીથી આ પેરેગ્રાફનું ભાષાંતર એકવાર કરું છું। એમ વિચારી તે માતા પાસે પાછું ફરે છે અને બધી હકીકત કહે છે। માતા સંતોષ અનુભવે છે અને બચ્ચાને આશીષ આપે છે। થોડા સમયમાં વરસાદ થાય છે અને વાદળનું પાણી પીને ચાતકના બચ્ચાની તરસ શાંત થાય છે। તો મિત્રો, આપણે આ ગદ્ય જે છે આપણું કુલસ્ય આચર કુળની પરંપરા, એ ગદ્યનું ભાષાંતર આપણે પૂરું કર્યું છે, બરાબર છે। હવે આ ગદ્યનું ભાષાંતર આપે મોઢે કરી લેવાનું છે, બરાબર છે। આપણને આનું ભાષાંતર આવડવું જોઈએ, કારણ કે આ પાઠ એ પરીક્ષામાં પૂછાતો હોય છે ભાષાંતરની અંદર। આ પાઠમાં આપણે શું શીખવા મળે છે, તો કે માનવી ભૌતિક ચાહોજલાલી મેળવવાની ઘેલછામાં સાંસ્કૃતિક પરંપરાનો ત્યાગ કરતા અચકાતો નથી। સાંસ્કૃતિક મૂલ્યના વારસાને જાળવણી આપણે કરવી જોઈએ। જે આપણા કુળની રીત છે, પરંપરા છે, એને આપણે જાળવી જોઈએ, એ અહીંયા આપણને સમજાવવામાં આવે છે, બરાબર છે। એટલા માટે જ ગદ્ય કુલસ્ય આચર કુળની પરંપરા। જો એક પશુ, પક્ષીઓ પોતાના કુળની પરંપરાને જાળવી રાખે છે, તો આપણે પણ મનુષ્ય છીએ, આપણે પણ આપણા કુળની પરંપરાઓને જાળવવી જોઈએ। તો આ એક ચાતક બચ્ચાના દ્રષ્ટાંતથી આપણને સમજવા મળે છે। જો એની અંદર એને ખેડૂતનું દ્રષ્ટાંત જોયું અને સમજી ગયો છે, તો આપણે પણ કોઈને જોઈને આપણામાં પણ સમજણ આવી જોઈએ કે આપણે આપણા કુળની પરંપરાને જાળવવી જોઈએ, બરાબર છે। ચલો હવે આપણે એના સ્વાધ્યાય તરફ જઈએ। તમને અગાઉ પણ મેં વાત કરી છે કે જ્યારે પણ આપણું ભાષાંતર પૂરું થાય, એટલે આપણી બુકમાં આપણે ભાષાંતર લખીએ છીએ, ત્યારબાદ એ પછી આપણે શબ્દાર્થની અંદર આવતા સમાસ, કૃદંત અને સંધિ, આટલું તમારે તમારી બુકમાં લખવાનું ફરજિયાત છે। કારણ કે તમને એમાંથી જ એ પૂછાય છે। શબ્દાર્થ લખવાની જરૂર નથી, કારણ કે શબ્દાર્થ આપણે ભાષાંતર કરીએ છીએ એમાં આવી જાય છે, પણ કૃદંત, સમાસ અને સંધિ આ ત્રણ વસ્તુ તમારે લખવી ખૂબ જરૂરી છે, બરાબર છે।
तो स्वाध्यायमां आपणे आगळ जोईए तो संस्कृत भाषाए उत्तर लिखती है, प्रश्नों उत्तर संस्कृत में लखवाना है। रेखांकित पदानाम स्थाने कोष्टक पद प्रस्थाप्य प्रश्नवाक्यम रचयता, ज्यां रेखा करेली छे एनी जग्याए तमारे कौंसमांथी कोईपण एक योग्य शब्द लई प्रश्नवाक्य बनावानुं रहेशे। पछी धातु रूप परिचय लीधी, आ बधा इच्छामि, गच्छति, अहर्षि, कथयति तो ए धातु रूप आपणे ओळखवाना छे। आपणे आठमामां मी, वह, मह, सी, थ, ध, ति, तः, अन्ति એ રૂપ શીખી ગયા છીએ, બરોબર છે। ઈચ્છા મી છે તો મી છે તો મી વહ મહ તો કયું છે, વર્તમાન કાળ, બરોબર છે। પહેલાં તો ઈચ્છ ધાતુ છે, પછી કાળ કયો છે તો કે વર્તમાન કાળ છે, કેટલામો પદ છે, કયો પુરુષ છે તો કે પદ છે વર્તમાન કાળ, પરસ્મય પદ, પુરુષ તો કે પ્રથમ ઉત્તમ પુરુષ, અને વચન એક મી વહ મહ। આ રીતે તમારે ઓળખાવાના રહેશે, કારણ કે આઠમા ધૂનમાં આપણે એ પદ શીખી ગયા છે, પરસ્મય પદ અને આત્મને પદ। ત્યારબાદ પ્રશ્ન પાંચમો છે, માતૃભાષામાં ઉત્તર લખો। તો આપણે આપણી માતૃભાષામાં એટલે કે ગુજરાતીની અંદર પ્રશ્નનો ઉત્તર ગુજરાતીમાં છે તો ગુજરાતીમાં જ આપણે એ લખવાના રહેશે, બરાબર છે। હવે એમાંથી તમારે તરસ્યું ચાતક બાળ શીર્ષક હેઠળ વાર્તા તમારે આખી સમજવાની છે અને લખવાની પણ રહેશે। કુલાચાર એટલે શું, બરોબર છે, તો એ આપણે જ્યારે સમજ્યા ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે કુલાચાર એટલે કુળનો આચાર, કુળની પરંપરા કે રીત। રઘુકુળની પરંપરા હતી, એક વચન રહેવું, મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ પિતાનું વચન પાળવા માટે રાજા શું કહેવાય રામ પણ રાજ્ય ત્યાગ કરી 14 વર્ષ વનમાં સ્વીકારે છે, તો એના કુળની પરંપરા છે તે, તો એ પરંપરાને જાળવી રાખે છે। પછી છે માતા જાતક શિશુને શું ન કરવા કહે છે, શા માટે, તો એ પણ આપણને ખ્યાલ છે। નિર્ધન હોવા છતાં કૃષક પુત્ર શા માટે ધનુષ્યને સ્પર્શ કરતો નથી, જાતક શિશુએ તળાગ જળ શા માટે ન પીધું, તો આપણે આજના લેક્ચરમાં જોયું જાતક શિશુ સમજી જાય છે કે શા માટે એને તળાવનું પાણી પીવું નથી, બરાબર છે। તો આમ તમે આ પાઠનું ભાષાંતર છે એમાં એ કરી લેશો, બરાબર છે। હવે તમારે આ સ્વાધ્યાય તમારી નોટબુકમાં લખી, ભાષાંતર લખી, બધું જ લખી મને હોમવર્કમાં બતાવવાનું રહેશે, બરાબર છે। તો આજના લેક્ચરમાં આટલું જ, હવે પછી જ્યારે મળશું ત્યારે આપણે આપણા લેક્ચરને આગળ વધારીશું। અસ્તું।